સુરત મહાનગરપાલિકાની મસમોટી વાતોથી શહેરના તમામ લોકો પરિચિત છે. પ્રજાની સાથે રહીને કામ કરવાનું કહેતી મહાનગરપાલિકા હંમેશા બિલ્ડરોના ખોળે બેસીને કામ કરતી નજરે પડે છે, જેનું જીવતો જાગતું ઉદાહરણ કેબલ બ્રિજની કામગીરી પરથી જોઈ શકાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2010ની સાલમાં 143 કરોડમાં ગેમન ઇન્ડિયાના લિમિટેડને કેબલ બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરે આ કામગીરી એપ્રિલ 2013 સુધી પૂર્ણ કરવાની હતી, જોકે હજી સુધી આ કામગીરી 50% જ પૂર્ણ થઈ છે. તેમ છતાં પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને હજી સુધી એક પણ રૂપિયાનો દંડ ફટકારવાની કામગીરી હાથ ધરી નથી. લોકોની નાની નાની ભૂલો માટે પણ દંડ ફટકારતી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરો પર શું કામ આટલી બધી મહેરબાન છે તે સમજી શકાતું નથી. મુદત પૂર્ણ થયાના 10 મહિના બાદ પણ કેબલ બ્રિજની કામગીરી ફક્ત 50% જ પૂર્ણ થઈ છે. તેમ છતાં પાલિકા ગેમન ઇન્ડિયા લિમિટેડના કોન્ટ્રાક્ટરો પર શું કામ આટલી બધી મહેરબાન છે કે પછી વ્યવહારના કારણે તેઓ કશું પણ નથી કહી રહ્યા. કેબલ સ્ટેટ બ્રિજ તાપી નદી ઉપર બનાવવા માટેનું આયોજન અને અમલીકરણ 2-3 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. સમય મર્યાદાની અંદર આ કામ પૂર્ણ કરવા માટેની અવધિ પણ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવી હતી. સિવિલ વર્ક જે છે એ લગભગ પાલ અને અઠવા સાઇટ એ પ્રગતિ હેઠળ છે. મુખ્ય બાબત જે છે તે કેબલની જે વાત છે એ આધુનિક ટેકનોલોજી છે અને એ માટેની પ્રક્રિયા ઇજાદર દ્વારા ટેસ્ટિંગ માટેની કરવામાં આવી છે એવું ડિપાર્ટમેન્ટના માધ્યમ દ્વારા અમે જાણવાનો પ્રયત્ન કર્યો છે. આમ છતાં પણ સમય મર્યાદા કરતાં વધુ સમય ગયો હોય કમિશનરશ્રીને આ બાબતે તાકીદ પણ કરી છે અને સામાન્ય સભાની અંદર પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પણ કમિશનરશ્રી આ બાબતે વિસ્તૃત માહિતી પણ સભાગૃહને આપી છે. અમારી પણ લાગણી છે કે આ કામ સત્વરે પૂર્ણ થાય અને પ્રજાજનોને એનો મહત્તમ લાભ મળે. કામગીરી કરવાની અંદર ઇજાદારની ક્યાંક કોઈ કારણોસર ધીમી ગતિ જણાતી હોય તે બાબતે પણ કમિશનરશ્રીને ઇજાદારને તાકીદ કરવાની સૂચના પણ આપી છે, એમણે વારંવાર આપી પણ છે અને ટૂંક સમયની અંદર આ ગેમન ઇન્ડિયાના કરતા હર્તા સાથે એક ટૂંકા ગાળાની અંદર બેઠક કરીને આ કાર્યના સંદર્ભની અંદર પ્રોગ્રેસ રિપોર્ટ અને આવનારા દિવસોની અંદર શું કરી શકાય શું ન થઈ શકે અને એ સંજોગોમાં શું નિર્ણય લેવો એ બાબતે અમે મક્કમ છીએ. એ ટૂંક સમયની અંદર અને આ કામગીરીને ફોલોઅપ કરવા માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આનો સમય કેટલો આપ્યો હતો? 2010થી લઈને 2013 એપ્રિલ સુધીનું કામ પૂર્ણ કરવાનું કીધેલું, હમણાં સુધી કામ કેમ આટલું નથી? જાણો છો કે સુરત મહાનગરપાલિકાના વિકાસના સંદર્ભમાં કોઈ પણ પ્રકલ્પોને કેપિટલ કામોને મંજૂરી આપવામાં આવે છે, ટેન્ડર પ્રક્રિયા પછી ઇજારદારોને ઓર્ડર આપવામાં આવે છે, એની ચોક્કસ સમય મર્યાદા હોય છે. પરંતુ ઘણીવાર કાયદાકીય ગૂંચને કારણે ક્યાંક અમારે જે લાઇન શિફ્ટિંગના પ્રશ્નો હોય કેબલ સ્ટેજને લાગે વળગે છે ત્યાં સુધી જે ઘટન જે વાયર એ માટેની જે ફોરેન કન્ટ્રી સાથેનું એની ખરીદી હોય એના ટેસ્ટિંગ રિપોર્ટ હોય આ બધી પ્રક્રિયા કરવાની હોય છે. એટલે ઘણી જગ્યાએ આવા કેટલીક વાર ઇરાદાપૂર્વક પરંતુ કેટલીક વાર જેન્યુઇન કારણોસર પણ આ વિલંબ થતો હોય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે ભાજપ પર હંમેશા નિશાનો સાંધવા તત્પર રહેતી કોંગ્રેસ પણ શું આ વાતથી અજાણ છે કે પછી તેઓ પણ બહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યા હોવાની ચર્ચા લોકોમાં ઉઠવા પામી છે. કેબલ બ્રિજ સંદર્ભે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ મળીને ખાય છે મલાઈ જેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોર્પોરેશન દ્વારા 2010માં કેબલ સ્ટેટ બ્રિજ બનાવવાની કામગીરી ગેમન ઇન્ડિયા લિમિટેડને સોંપવામાં આવી હતી. 143 કરોડના આ પ્રોજેક્ટની કામગીરી એપ્રિલ 2013માં પૂર્ણ થવાની હતી, જોકે હજી સુધી આ બ્રિજની ફક્ત 50% જ કામગીરી પૂર્ણ થઈ છે. તેમ છતાં કોર્પોરેશન દ્વારા ગેમન ઇન્ડિયા લિમિટેડના કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. તો અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે લોકોના નાની નાની ભૂલો પર મસ્ત મોટો દંડ ફટકારતી કોર્પોરેશન ગેમન ઇન્ડિયા લિમિટેડના કોન્ટ્રાક્ટરના ખોળે કેમ બેસી છે તે લોકોને સમજાતું નથી.
તેમજ નાની નાની બાબતે ઉછળતી વિપક્ષ પણ આ બાબતે કેમ ચૂપ છે તે સમજાતું નથી. કેમેરામેન અબુ મિર્જા સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ, સુરત.